ટંકારાના ખાખડા બેલા નંબર 2માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન પિતૃ મોક્ષાર્થે આવેલા રઘુભા જાડેજા દ્વારા યોજવામાં આવ્યું છે, જે ભાગવત સપ્તાહ ચૈત્ર સુદ 1મથી ચૈત્ર સુદ 7મ સુધી ભાગવત સપ્તાહના વક્તા શ્રી હરિકાંત બાપુના સ્વરે રસપાન થઈ રહ્યું છે. ગ્રામજનો ભક્તિમય બની ઝૂમી ઉઠ્યા છે. ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા આજુબાજુના ગામના લોકો આવી રહ્યા છે. બપોરે અને સાંજે મહાપ્રસાદનો લાહવો અનેક લોકો લઈ રહ્યા છે. મોક્ષ માટેની છે અને ભક્તોનું આ ધન છે કે જે શ્રવણ કરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. કથા ભગવાનનું રૂપ છે. કથા ઘરે આવે તો માનો ઠાકોરજી ઘરે આવ્યા, ભગવાન આવે તો બધું સારું થાય, તમારી બધી મનોકામના પૂરી થાય, ઠાકોરજી તમારું મંગલ કરે, ભગવાન તમારું શુભ કરે. તમારી કોઈ પણ જાતની ઈચ્છા હોય તો ભાગવત કથા કરવાથી પરિપૂર્ણ થાય છે. ભગવાન મનોકામના બધી પૂરી કરે, સુખ આપે, સંપત્તિ આપે, ધનધાન્ય આપે અને પછી મોક્ષે આપે. પરમાત્મા જીવનું બધું વિચારે છે, ભગવાન મંગલમય કામના પૂરી કરે છે. લોકો બધા ખૂબ ભક્તિભાવથી સપ્તાહ માણી રહ્યા છીએ. રોજ નવા નવા કાર્યક્રમો, ભજનો, સંગીત, રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હરિકાંત બાપુના અમૃત વચનો સાંભળી અને આપણો આત્મા તૃપ્ત થઈ જાય એ રીતે ભાગવત સપ્તાહનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. આ કોઈ એક દ્વારા આયોજિત સપ્તાહ છે, પણ આખું ગામ સાથે મળી અને બધા જ ભેગા મળીને જાણે પોતાની જ સપ્તાહ હોય ને એ રીતે બધા ખૂબ સરસ રીતે આમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર સત્તા ખૂબ સારી છે અને આ અમૃત વચનો સાંભળી આપણે આપણા જીવનમાં પણ કૃષ્ણમય જીવન આપણું બનાવીએ અને શ્રી રામ ભગવાનના આદર્શ વિચારો આપણે આપણા જીવનમાં અપનાવીએ એવું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું.